કર્ણાટકના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ નાણામંત્રી વજુભાઈ વાળાનું કાશ્મીર 370 મુદ્દે મોટું નિવેદન કહ્યું હતું. હજુ અધૂરું કામ પત્યું છે, હવે બાકીનું અધૂરું કામ પણ પૂરું થશે. કેદારનાથ અને બદ્રીનાથ બેઠા છે તેના પર મને શ્રદ્ધા છે તેવું જણાવ્યું હતું. કર્ણાટકના રાજ્યપાલ અને એક સમયના ગુજરાત ભાજપ સરકારના દિગ્ગજ નેતા વજુભાઈ વાળા સોમનાથ મહાદેવના દર્શને સપરિવાર સાથે આવ્યા છે. ત્યારે વજુભાઈ વાળાએ સોમનાથ મહાદેવને શીશ ઝુકાવ્યા બાદ કાશ્મીર મુદ્દે મોટું નિવેદન આપ્યું છે. વજુભાઈ વાળાએ 370 અને 35 હટાવવાને લઈ કાશ્મીરમાં જે માહોલ છે તેને લઈને પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે કાશ્મીરનું હજુ તો અડધું કામ પત્યું છે, હજી આખું પતાવવાનું બાકી છે. વજુભાઈ વાળાએ POKનું નામ લીધા વિના કહ્યું કે કાશ્મીરનું હજુ બાકી રહી ગયેલું અધૂરું કામ આગામી સમયમાં આપણા જ હાથે પૂરું થવાનું છે. કેદારનાથ અને બદ્રીનાથ બેઠા છે, મને તેમના પર અતૂટ શ્રદ્ધા છે કે તે અધૂરું કામ આપણા હાથે જ કરાવશે. સાથે જ વજુભાઈ વાળાએ સોમનાથના ભૂતકાળને વાગોળતા કહ્યું કે અનેક વખત અહીંયા હુમલા થયા છે અને આપણા લોકોએ સોમનાથનું રક્ષણ પણ કર્યું છે. વજુભાઈ વાળાએ વધારેમાં કહ્યું હતું કે આપણે કોઈને મારવા નથી, પણ આપણને કોઈ મારવા આવે તો તેને છોડવા પણ નથી. ના દર્શન કરવા માટે થઈને અમે મિત્રો અને પરિવાર સહિત અહીંયા પધારેલા છીએ. દ્વાદશ જ્યોતિર્લિંગની અંદર પ્રથમ જ્યોતિર્લિંગ હોય તો આ સોમનાથ દાદાનું જ. આ મંદિરે આતતાઈ અને આતંકવાદી લોકોએ ભૂતકાળમાં અનેક વાર નષ્ટ કર્યું, પરંતુ આ દેશની સંસ્કૃતિ અને ધર્મમાં માનનાર લોકોએ ફરીથી આ મંદિરનું નવસર્જન કર્યું છે. આ મંદિર એક સિર્ફ ધાર્મિક દ્રષ્ટિએ જ મહત્ત્વનું નથી, પરંતુ મર્દાનગીની દ્રષ્ટિએ પણ મહત્ત્વનું છે. આ મંદિરના રક્ષણ માટે થઈને ફક્ત ક્ષત્રિય લોકોએ જ આમાં યુદ્ધ કર્યું છે એવું નથી, પણ બ્રાહ્મણ લોકોએ પણ હાથમાં શસ્ત્રો ધારણ કરી અને દ્રોણાચાર્યના સ્વરૂપની અંદર આ મંદિરને બચાવવા માટે થઈને ખૂબ પ્રયત્ન કર્યા છે. જે લોકો સમાજને કષ્ટ આપે છે અને દુષ્ટ લોકો છે એનો આજ નહીં પણ કાલ સંહાર થવાનો છે. આપણે સૌ સાથે મળીને આપણી સંસ્કૃતિમાં કહ્યું છે કે ધર્મો રક્ષતિ રક્ષિતઃ. જે લોકો ધર્મનું રક્ષણ કરે છે એનું રક્ષણ ધર્મ કરે છે. અને ગીતામાં ભગવાન કૃષ્ણે પણ કહ્યું છે, પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ. સારા માણસોનું રક્ષણ કરવું અને દુષ્કૃત્ય કરવાનો નાશ કરવો, આ મર્દાનગી અને હિંમત એ ભારતીય સંસ્કૃતિમાં અને ભારતીય ધાર્મિક ભાવનામાં જેનો ઉછેર થયો છે એવા લોકો આ ધરાવે છે. આપ સૌ પણ સાથે મળી અને આ મંદિરની ભવ્ય ભૂતકાળની જાહોજલાલીને જે પુનઃનિર્માણ કરી છે એ બદલ આપ સૌને પણ હું મારા વતી અને કર્ણાટક રાજ્યની પ્રજા વતી ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. ભગવાન સોમનાથ દાદા સૌને ખૂબ શક્તિ આપે. આપણે કોઈને મારવા નથી, પણ આપણને મારવા આવે એને છોડવા પણ નથી. ઓમ સર્વે ભવંતુ સુખિના, સર્વે સંતુ નિરામય, સર્વે ભદ્રાણી પશ્યંતુ, ના કશ્ચિત દુઃખ ભાગ ભવેત. કોઈ ના માનો, આનંદમાં રહો. પ્રવર્તમાન કાશ્મીરની સમસ્યા સમયે સમગ્ર દેશમાં એક ચિંતા છે લોકોમાં. એ કાશ્મીરની અંદર તમે અને હું બેઠા છીએ એના કરતા બદ્રીનાથ ને કેદારનાથ બેઠા છે એની પ્રેરણાથી હજી પણ જે કાંઈ અધૂરું કાર્ય રહ્યું છે એ આ શંકર દાદા પૂર્ણ કરાવીને જ, આપણા હાથે પૂર્ણ કરાવીને જ રહેશે એવી અમને અતૂટ શ્રદ્ધા છે. રાકેશ પરડવાનો રિપોર્ટ, ગીર સોમનાથ.